એક પોઈન્ટ 21 છે જેમાં કહ્યું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે અને એ અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો. હવે અહીંયા આપણે સમજીએ કે જે ગોળો છે એની ત્રિજ્યા આપણને આપી છે 10 સેન્ટીમીટર. ગોળાના કેન્દ્રથી અહીંયા આપણે ધારીએ છીએ આ પ્રમાણે કે આ એની ગોળાની ત્રિજ્યા છે, એ 10 સેન્ટીમીટર છે. એના કેન્દ્રથી સ્મોલ આર અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આટલું આ આપેલું છે. તો આ વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે એનું સૂત્ર આપણને લખી શકીએ તો KQ ભાગ્યા આર સ્ક્વેર છે. હવે અહીંયા એનું જે આર અંતર છે એ 20 સેન્ટીમીટર આપ્યું છે, સેન્ટીમીટર ટુ મીટરમાં કન્વર્ટ કર્યું અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી દીધું છે. હવે એ વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે KQ ભાગ્યા આર સ્ક્વેર છે, એમાંથી આપણે ક્યુનું સબ્જેક્ટ બનાવીએ તો ક્યુ બરાબર ER સ્ક્વેર ભાગ્યા K મળશે. અને દરેકની વેલ્યુ લખીએ તો ઈની વેલ્યુ 1.5 × 10³, ક્યુની વેલ્યુ 20 × 10⁻² જે સોરી આરની વેલ્યુ છે, મારી ભૂલ થઈ છે, 20 × 10⁻² છે એનો સ્ક્વેર કર્યો અને કેની વેલ્યુ એ 9 × 10⁹ થશે. તો આના ઉપરથી ફાઇન કરીએ તો વિદ્યુતભાર આપણને મળી જશે એ 6.67 નેનોકુલમ અથવા 10⁻૯ કુલમના આધારે લખી શકીએ છીએ. બીજું અહીંયા આપણને કહ્યું છે કે અહીંયા એના ઉપરથી એટલું સમજીએ કે આ વિદ્યુતભાર હશે નેગેટિવ હશે, કારણ કે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર છે અંદર તરફ જાય છે અને અંદર તરફ જાય એટલે આપણે સમજીએ કે ક્યુનું મૂલ્ય ઋણ હશે. તો ક્યુ કેટલો થશે? -6.67 નેનોકુલમ થશે.